અમે લડ્યા છીએ મજબૂતાઈથી, અને હજી પણ લોકોને કહું છું ચિંતા ન કરતા, ટાઈગર અભી જિંદા હૈ. એક જ ઝાટકે 5 સીટ આવી છે. મેં પહેલાં પણ કહ્યું હતું 1 સીટ આવે 100 સીટ આવે, અમારા માટે ગુજરાતની જનતાની સેવા કરવાની. નમસ્કાર. ગુજરાત ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપને ખૂબ જ મોટી બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ પણ ખૂબ જ મહેનત કરી, પરંતુ તેમની 5 સીટો આવી. અને કોંગ્રેસનો તો જે ગત વિધાનસભાના પરિણામ વખતે જે પરિણામો આવ્યા હતા તેના કરતાં પણ તેનો ખૂબ જ મોટો રકાસ થયો છે. આપણી સાથે અત્યારે ઈશુદાન ગઢવી છે, તેમની સાથે આપણે સીધી વાત કરીએ. ઈશુદાનભાઈ, આપ એ બતાવો કે જે આમ આદમી પાર્ટી લડતી હતી ચૂંટણી, અને ખાસ કરીને આપની પણ આપનો પણ પરાજય થયો, એવા ક્યાં કારણો હતા કે આવું બધું બન્યું? જો અમે મજબૂતાઈથી લડ્યા, લોકોનો અવાજ બનવાનો ફૂલ કોશિશ કરી, અને તમને ખબર હશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે લડી છે, શક્તિશાળી લોકો હતા, સામ દામ દંડ ભેદ કર્યું હતું, છતાં અમે મર્દની જેમ લડ્યા. જે રીતે લડત ચલાવી અને ગુજરાતની જનતાએ 40 લાખ પહેલી જ વખતમાં મત આપ્યા છે, નાની સુની વાત નથી. એવું કહેવાતું હતું કે ગુજરાત આ લોકોનો ગઢ છે, કોઈ એન્ટ્રી નહીં કરી શકે, ત્રીજો પક્ષ નહીં ચાલી શકે. એક જ ઝાટકે 5 સીટ આવી છે. મેં પહેલા પણ કહ્યું હતું 1 સીટ આવે 100 સીટ આવે, અમારા માટે ગુજરાતની જનતાની સેવા કરવાની છે. હારેલા ઉમેદવારો જનતાની વચ્ચે જશે, જીતેલા ઉમેદવારો તો સ્વાભાવિક છે કામ કરશે. કારણો ગમે તે હોય, અમને એવું હતું કે પેપર ફોડી નાખે છે એટલે હવે કદાચ એના બેરોજગાર યુવાનો અથવા તો એના મમ્મી પપ્પા હવે મત નહીં આપે. ખેડૂતો એટલા પરેશાન હતા, 53 લાખ ખેડૂતો મોંઘવારીથી પીડાતા હતા, ડીઝલના ભાવથી પીડાતા હતા, એવું હતું કદાચ મત નહીં આપે. પણ જનતા જનાર્દનનો ચુકાદો સર આંખો પર હોય છે, સાચો એ જ ચુકાદો હોય છે. હું તમામ ભાજપના ઉમેદવારો જીત્યા છે ને અભિનંદન આપું છું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો જીત્યા છે એને પણ અભિનંદન આપું છું. મારી પણ લડાઈમાં 60 હજાર લોકોએ મને મતદાન કર્યા છે, અને હું એ 60-60 હજાર લોકોને કહું છું કે ઈશુદાનભાઈ, તમારા માટે 5 વર્ષ ભલે હું હારી ગયેલો છું, પરંતુ તમારા અવાજ બનતો રહીશ, ઉઠાવીશ. જે તમારી સમસ્યાઓ હશે એ સમસ્યાઓ નિરાકરણ લાવવાની જવાબદારી મારી છે. સ્વાભાવિક છે કે સત્તા ન હોય તો અવાજ બનવાની પણ કોશિશ કરીશું. કારણો હજી તો એ ખબર નથી પડતી, કારણ કે અમારી ગણતરી તો હતી કે ખૂબ પરિણામ સારા આવે, પણ કદાચ લોકોએ જે વેગથી વિશ્વાસ મૂકવો જોઈએ હતો તો કદાચ શંકા હશે, બની શકે પહેલી વખત પાર્ટી આવે છે શું થશે શું નહીં એવું બની શકે. છતાંય મેં કીધું કે 40 લાખ લોકોએ ઝાડુનું બટન દબાવ્યું એ બહુ જ મોટી વાત છે, અને ભાજપની પ્રચંડ બહુમતી મળી છે. હું ભાજપના તમામ નેતાઓને મુખ્યમંત્રીને કહું છું કે પ્રજાનું કામ કરજો. સ્વાભાવિક છે કે પેપર ફોડશો, છતાંય પ્રજા તમને મત આપે છે, આનંદની વાત છે, એમાં ખોટો નથી. પ્રજાનો ચુકાદો સરાખો પડે છે. હું તો ટીવીમાં હતો ત્યારે પણ લડતો હતો. આજે તમે વિચાર કરો કે સારા લોકો રાજનીતિમાં એટલા માટે આવે છે, અમારા જેવાની રાજનીતિમાં આવવું એ શોખ નથી, મજબૂરી છે. પણ પછી પ્રજાએ સ્વીકારવું ન સ્વીકારવું પ્રજા ઉપર છે. પ્રજાએ ગોપાલ ઇટાલિયા 2 સરકારી નોકરીઓ મૂકીને આવ્યા છે. હું પણ પત્રકાર તો છોડીને આવ્યો હતો કે ભાઈ આ લોકોનો કોઈ અવાજ સાંભળતો નથી. ખેડૂત વર્ગ છે, બેરોજગાર યુવા વર્ગ છે, કર્મચારી વર્ગ છે, છતાંય જે પણ એમણે નિર્ણય લીધો હશે, મતદાન કરવા ગયા હશે ત્યારે લોકો વિચાર્યું હશે કઈ. પણ એટલું અમે ચોક્કસ કહીએ છીએ કે અમે સહેજ પણ એ થયા વગર અમારા 5 ઉમેદવારો જીત્યા છે, મજબૂતાઈથી કામ કરશે, હારેલા ઉમેદવારો કામ કરશે. આવતીકાલથી અમે 2024 અને 2027 ની તૈયારી કરવા લાગી પડીશું, એટલું નિશ્ચિત છે. સુદર્શનભાઈ, કોંગ્રેસ દ્વારા સતત અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું છે, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમના મતનો જે શેર હોય છે ઘટાડ્યો છે, અને એના માટે આડખીલી રૂપ બન્યું. શું કહેશો આપ? મને એવું કઈ નથી લાગતું. કોંગ્રેસ, મેં કહ્યું ને કે કોંગ્રેસ અમે ન હોત તો હારતી જતી. આજે તમે વિચાર કરો, 8 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તો ઊભી નહોતી, ત્યારે પણ
કોંગ્રેસ ભાજપની સામે 30-30 હજાર લીડ થયારી હતી. તમે અબડાસા લઈ લો, ધારી લઈ લો, મોરબી લઈ લો, તમે મોરવા હડફ લઈ લો, આમાં ક્યાં આમ આદમી હતી? હું તો ઉલટાનું એમ કહું છું કે આમ આદમી પાર્ટી આવી તો થોડુંક લોકોને એમ લાગ્યું કે ભાઈ અમારા માટે કોઈક લડવા આવ્યા છે. કોંગ્રેસ અહીંયા ખરેખર પ્રચાર પણ નહોતી કરતી. અમે તો ઈચ્છતા હતા કોંગ્રેસ થોડી મજબૂત થાય. અમારી ગણતરી એવી હતી કે 70-80 60-70 સીટ અમે પહોંચીએ, 40-50 કોંગ્રેસ જાય તો કંઈક એક મજબૂત બની શકે. પરંતુ કોંગ્રેસ પણ ન કરી શકી, કોંગ્રેસના નેતાઓ પણ ન કરી શક્યા. અમે લડ્યા છીએ મજબૂતાઈથી, અને હજી પણ લોકોને કહું છું ચિંતા ન કરતા, ટાઈગર અભી જિંદા હૈ.